તમને કહું હું હા થાકી ગયો છું વાહ હે ને ચાંસો બદામણી સાંઈ ન્યા હું હીરામણ કરવા હીરામણ કરું ભૂખ લાગી છે હા પેટમાં વાત થાય છે હાલો તમે તું જા હું તો આ નાકા ટોસી લઉં થી થાય ને પાણી વાળું નથી હું આ નો તું જા બદામને સાંઈ હો નાકા ટોસવાનો પડે એક તો ક્યાંથી ધોરિયામાં પાણી આવે કેટલું સેટું થી એક તો પાણી બગડતું હોય ને એમ ઘડીક થાય હીરાવાન ઘડીક થાય શાન તો કઈ આરો આવે તમને કહો હા અહીંયા લો એક વાત કહું અહીંયા તૂટીને ટોન થઈ જાય વાત છે ભાઈ મને હેથી પાણી વારવા દે ને અહીંયા તા ગુડાવ અહીંયા લો શું વાત છે અહીં બેહો વાત કરો હા હું જમીન વાહે પડી ગયા તો પણ હું ભાઈ તું જમીનમાં કરી કરીને એટલું કર્યું તો પણ કરવું તો પડે નહીં તો આપણા બાપ દાદાને ધંધો છે ખેતી તો એને બીજે બીજું શું કરીએ આપણે આપણે બીજું કંઈ આવડે આ કરી શરીર લેવાય ગયું છે તમારું ભાઈ તો રાત ને દી મહેનત કરતા હોય તો લેવાય તો જાય ને શરીર આ બોલો આ અર્જનભાઈ નથી પાંચી કા વાડી વાળો આપણું આ આપણે પાડામાં છે હા એને તો મરી ગઈ કેવી લાઈન જાય છે જ્યાં ડગરી કાઢો ને પાણી અંડરગ્રાઉન્ડ હા ભાઈ તો એને પેદાય થતી હોય ને ઉત્પાદન સારું થાય તો એને લાઈન નાખે ને આપણે તો આપણે બેદાયસીના પાંચ વીઘા હું તંબુરો થાય હાલી દીકરા તો ક્યાંથી હું ઉપરથી કોઈ નાખી દીધી એવું નથી એને હે ને ઓલી કેતી હતી ઘરવાળી એન ભાઈ હા શું કેતી હતી એન ભાઈ કહે કે કંઈક સરકારી કંઈક આવ્યું હા ભાઈ એ લપ મૂક ને સરકારીમાં ક્યાંથી આવે સરકારીમાં આપણે પાછો ટપોય પડવો જોઈએ ને એક તો ગામમાં પૂછવા જાય કોઈ જવાબ ન દે એના કાગળિયા કરવા હાથ બાર કઢાવી લાવો પણ તમે ચૂંટણી કાર્ડ લાવો ને આધાર કાર્ડ લાવો ગામમાં પૂછવા જઈ ફોર્મ ભરી તારીખ હોય છે આપણે ગામમાં પૂછવા જાય કોઈ જવાબ દે આપણી પાસે માહિતી કે કંઈક ખબર તો હોવી જોઈએ ને હું તમને એમ કહું છું એક દી તમે હે ને ગુડાઈ જાય ને સરકારી ઓફિસે હું પાણી વાત અરે બાપા ત્યાં જાય કોઈ જવાબ ન દે ને આપણે ખબર ન હોય ક્યાં ફોર્મ ભરવું ક્યાં દેવું એક જણો તો કાગળિયામાં જોઈએ આપણો મેળ ન પડે આપણે કંઈ ની ખબર પડે તે મેળ પડે અર્જનભાઈ પૂછું છું પણ અર્જનભાઈ ને પૂછી તો શું કરી ક્યાં ક્યાં ફોર્મ ભરવાનું એ તો ખબર હોવી જોઈએ આપણી પાસે કંઈ માહિતી છે એક તો કાગળિયા થકવી જાય તારું આધાર કાર્ડ માંગે મારું માંગે તોડાવવા બાર આઠ માંગે લેવા ક્યાં જવું બધું એ બધું ચડી જાય તોડાવી રાખો હું તેમ કહું ખેતરમાં તમારા બાપાનું જાય છે હું પણ ઉડાય એ મને વાંધો નથી પણ કંઈક માહિતી કોક પાસે આપણે મેળવવી હોય તો થાય ને માહિતી મને ખબર ના પડે બાઈ માણસ ઓફિસ ક્યાં જાવું ક્યાં ફોર્મ ભરું ક્યાં દેવું હું જાઉં ને તો હું ભૂંડી લાગું બાઈ માણસ કે ભાઈડો અવડો અહીંયા ઘેર બેઠો ને આ બાઈ કાગળ અહીંયા લઈને ઘોડે નાખો હું તાક ઉડાઈ ગયો તો હું એ જાઉં હું નહીં તપા કરતો હોય તો હું જાઉં ઓલા ને પૂછવા જાઉં વા કોમ્પ્યુટર વાળા ને તો કે આ બાપા એ તો તા સબસિડી હતી તાલપત્રી ની તો હોય ગઈ એટલે મને ભેગો થા દે હું એક દી ગઈ તો મરી ગયા બધે સીરી ત્યાં એમાં હતો જાતના ખાલી એક તાલપત્રીમાં કેટલા કાગળ ક્યાં દેવા આપણે એક તો ટપો ન પડે ને એમાં સરકારી ની તો કાવા લેવરાયા છે ઈ જ કહું એમાં એક જણો ઈમાનીમાં જોઈ ઈમાનીમાં હું આ મરી ગયા સમજે જ નહીં પાછા ઓલ શું થયું શું બે ભાષા કુછ કરો હો ભાઈ આ કે તમે આમાં કે ઢૈડા કરી કરીને બેવડા વળી ગયા એ કે આમાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઈન નાખી દો પાઇપલાઈન પૈસા વગર નખાય એ કે અર્જનભાઈ નાખી એ કંઈક ઓફિસોને ગોટા વાળે એમાં આપણે કંઈ ખબર ન પડે ક્યાં ઓફિસ છે હું ફોર્મ ભરું કેટલા કાગળ જોઈ અને આ કે જટ તમે ન્યા જાઓ આપણે ખબર તો પડવી જોઈએ યો બોલો કંઈ ખબર જ નથી પણ આટલી બધી વાતમાં આટલી બધી રાડારાડી હોય આ લોહી પીન ઉભી પર ટાઈમ દી જ્યા આપણો આને ખબર છે પણ મોઢામાં જીભડી તો નાખો જરીક વાર અરે અત્યારે તમારે તમારા મોબાઈલ માંથી જ એ વસ્તુ થયો કે તમારે ક્યાંય જવાની જરૂર નથી અમારી પાસે ઓલો મોબાઈલ છે ખાલી નંબર દબાવી માં ફોટો ને એવું ઓલો ફોન નથી અમારે ઓલો અડી ની હાલે ઈ નથી ખમો 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 જો હું બતાવું જો તમે છે ને પેલા તો છે ને આ સૌરાષ્ટ્રની રસધારા જે છે ને એપ્લિકેશન ઈ ડાઉનલોડ કરશો ને એટલે જો તમારે બે પાસે ડાઉનલોડ આવો ફોન નથી તો હું કરું અરે જીભડી તા મોઢામાં નાખો છોકરી કે એની વાત સાંભળો કઈ આપણે મોબાઈલ સબસિડી પેલે પણ એમાં અમને ખબર ન પડે ફોર્મ નું જ કઉ છું તમે એપ્લિકેશન માંથી તમને છે ને મોબાઈલ ની સબસિડી કરાવી દઉં છું બરાબર છે તમે મોબાઈલ લઈ લ્યો મોબાઈલ લઈ લ્યો ને પેલા એપ્લિકેશન ડાઉનલોડ કરજો બરાબર એ આપણે કોક પાસ કરાવી લેવું હું જ કર દઈશ તમને હું જ કર દઈશ તમે કર દેહો હા હું કર દઈશ અને પછી આવ તમને શું પ્રોબ્લેમ હતો એ કયો અમારે આમાં પાઇપલાઈન નાખવી હોય કે ખેતી ખેડૂત લેવું હોય ફોન આવતા હે
જેટલા માણસ એટલા ફોન. હા, એમાં તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવા પડે. ડોક્યુમેન્ટ તમે જમા કરાવો ને એટલે એમાં તમને સબસિડી મળે, એના ઉપર તમારો મોબાઈલ લઈ લેવાનો. અને રહી વાત તમારે શું પાઇપલાઇન નાખી, શું નાખવું? પાઇપલાઇન નાખવું એ ખેતી વિશેની કંઈક માહિતી જોતી. એમાં બધી માહિતી મળશે તમારે. જો એમાં સાહિત્ય પછી કોઈ કલાકારને તમારે જોવા હોય ત્યારે બહુ શોખે બે. હા, તો એમાં તને બધું જોવા મળશે. તું એમ કહીશ ને કે નહીં મારે કીર્તિદાનને સાંભળો તો તને કીર્તિદાનના બધા ગીત ને બધા ડાયરાના આવશે. પછી આ આપણે આ વાર્તાયું ને એવું બધું આવે. હા, એમાં વાર્તાય આવશે. તો તું મને વાસીને સંભળાવીને વાર્તા. હા, તો વાસ્તા ને મને આવડે. હા, અને બીજું કે તમારે ખેતીવાડીને લઈને કંઈ કરવાનું હોય ને તો એમાં છે ને નીચે તમને જો એક મિનિટ બતાવું. આમાં છે ને જો અહીં આપેલું રહ્યું. તમે કહો છો ને કોઈ તમને જવાબ નથી દેતા. તમે આમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો, બરાબર છે? મોબાઈલ નંબર નાખીને બેન તને જો સમજાવું. આમાં નીચે તું આ બટન દબાવીશ ને એટલે સીધો એની કંપનીમાં ફોન જાય. હા, સૌરાષ્ટ્રની રસધારાવાળાને. હા, ત્યાં ઓફિસે જાય ને ફોન. હા, અને ત્યાંથી સીધો તમને ફોન આવશે. પણ તમને જે પ્રશ્ન હોય ને તમે એને કહી દેજો. બીજી વસ્તુ તમને કહું સબસિડીની, જો આમાં છે ને આ બધી સબસિડી છે, પાક ઉપર છે, કોઈ વસ્તુ ઉપર છે, બરાબર છે? અને પાછું આમાં જે સબસિડી અત્યારે ચાલુ હોય છે ને એ જ સબસિડી તમને બતાવશે. તમારે આ સબસિડી લેવી છે બરાબર, તો તમારે આમાં ક્લિક કરવાનું. આમાં અડો ને એટલે ત્યાં નીચે તમને કયા ડોક્યુમેન્ટ ઈ સબસિડીમાં તમને શું શું ફેસિલિટી મળે ઈ બધું, એટલે બધું છે ને તમને આવશે. આમાં ડિટેલ ફોર્મ ક્યાં ભરીને આપવું બધું. હા, બધું તમારે છે ને આમાં મને યાદ નહી રહેતું. આમાં જો આમાં કેટલા દસ્તાવેજ જોઈને ઈ બધું તમને લખેલું. તમારે કે જવાની માથાકૂટ જ નહીં, કોઈને પૂછવું જ ન પડે. કોઈને પૂછવું જ ન પડે. આમાં છે ને ગુજરાત ગવર્મેન્ટની જેટલી સબસિડી અવેલેબલ હશે ને એ બધી સબસિડી, પછી ખેતરને લગતી હોય તો ભલે, પછી પશુપાલનને લગતી હોય તો ભલે, જે હોય ને એ બધી તમને આમાં બતાવશે. ટોટલી તમે પાક વાવો તો જ્યાં સુધી તમારી છે ને કહીએ ને કે કાપણી થાય ને પાકની, ત્યાં સુધી કઈ દવા છાંટવી, કેટલી માત્રામાં છાંટવી, શું કરવું શું નહીં, કયા પાકમાં આ તે એ બધી વસ્તુ તમને છે ને આમાં મળી જશે. તો આપણા પાકમાં રોગ આવે તો એગ્રો વાળા ન પૂછવું, તો બીજી દવા ધરતી આને કઈ. એના કરતા તો તમને ક્યાંય સારું કઈ દવા, તમને જે નવી નવી દવા આવી હોય ને એ તમને વ્યાજબી ભાવમાં તમને અહીંયાથી સજેસ્ટ કરે. તો આ સૌરાષ્ટ્રની રસધારા ટૂંકમાં ખેડૂ માટે જ ઉપયોગી છે. ખેડૂ માટે તો હવે આપણે તો છે ને આ સૌરાષ્ટ્રની રસધારા પ્લે સ્ટોર માંથી એપ ડાઉનલોડ કરવી છે, કરવી છે ને કરવી છે. એની પહેલા તમે છે ને એક મોબાઈલ લઈ લ્યો સબસિડી ઉપર. અને જેટલા પણ આ જોઈ ને એટલા બધાને છે ને આપણે કઈ ખેડૂત તરીકે કે બધા આ સૌરાષ્ટ્રની રસધારા એપને ડાઉનલોડ કરજો, એટલે તમારે ખેતી વિશેની સબસિડીથી માંડીને પાક સુધીની કાપણી સુધી કોઈ પણ માહિતી ક્યાંય મેળવવા નહીં જવી પડે. તમારા ફોનમાં તમને ઘેરા બેઠે એકો એક ખેતીના લગતા પ્રશ્ન સોલ્વ થઈ જાય. જણું ને શું બાયુ ને કહેવાય આમાં પશુપાલન. હા, બધાને આ એપ ડાઉનલોડ કરવાની છે. હા, બધાને સૌરાષ્ટ્રની રસધારા પ્લે સ્ટોરમાંથી. સારું ને તું આવી હતી તારો. અમે આ વિડીયો દ્વારા બધાએ ખેડૂતને જાણ કરીએ કે કોઈ પણ ગામડાનો ખેડૂત હોય અને એને કોઈ પણ સરકારી યોજનાની માહિતી ન મળતી હોય તો અમારી સૌરાષ્ટ્રની રસધારા પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો. તમને તમામ પ્રકારની ખેતીની માહિતી, જે કંઈ ગુજરાત રાજ્ય દ્વારા માન્ય હોય છે સબસિડી, તમને ટોટલી પ્રકારની માહિતી, વાવણીથી લઈ કાપણી સુધીની કઈ દવા છાંટવી, જ્યાં પણ ખેડૂતને તકલીફ પડતી હોય તો એ તમામ તકલીફનું નિવારણ અમારી સૌરાષ્ટ્રની રસધારા એપ ડાઉનલોડ કરી અને એનું નિવારણ કરો. જય મુરલીધર, જય જવાન, જય કિસાન.